ભરૂચ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા બિસ્માર રોડ, ડોહળા પાણી અને રખડતા ઢોરોના મુદ્દે શાસક ભાજપ પક્ષ પર પસ્તાળ પાડતા સભા તોફાની બની હતી. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા બિસ્માર રોડ તથા ડોહળા પાણી રખડતા ઢોરો તેમજ નગરપાલિકાના રૂપિયા 18,50,00,000 દેવાના મુદ્દે શાસક સામે આક્ષેપોનો મારો ચલાવી ભીસમાં લેતા આ સભામાં ગરમાટો આવ્યો હતો. 3.5 કલાક સુધી ચાલેલી આ સામાન્ય સભામાં દુકાનોની લાયસન્સ ફીમાં વધારા સહિતના 5થી વધુ કામોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. આપણે આપણે મીડિયાને બી આપો, હા આપણે મીડિયાને પણ આપો, એટલે પબ્લિકમાં જાહેર થાય. નગરપાલિકાનું આખા શહેર નું તંત્ર ચલે છે. આપણે લોકો થી ચાલતી, લોકોના પૈસા થી ચાલતી આ સંસ્થા છે. એ ઓડિટ વખતે આ મુદ્દો ધ્યાનમાં આવેલો કે આ લોકો નગરપાલિકાનું જે ટાઉન હોલ છે એની અંદર એફટી કનેક્શનની મર્યાદા કરતા વધારે ખર્ચ, વધારે વપરાશ થાય છે. એના જે ઇન્ટરેસ્ટનું બિલ હોય એ નગરપાલિકાને આપવામાં આવેલું. બીજું કે એસટી કનેક્શન લઈશું પછી પણ જે બિલ આવશે, એલટી કનેક્શનનું બિલ વધતા પેનલ્ટી જેટલું જ આવવાનું છે. એસટી કનેક્શન લીધા પછી પણ નગરપાલિકાએ એસટી કનેક્શન માટે માંગણી કરેલી હતી, એ પેરેલલી કામગીરી ચાલુ કરી. સાથે સાથે એ લોકોએ આપણને જે ડિફરન્સનું બિલ આપ્યું એ તમારે એક વખત ત્યાં પૈસા ભરવા પડે અને એના પછી એની સામે અપીલની જોગવાઈ છે. એ જીઈઆરસી કરીને એપેલેટ ઓથોરિટી છે, એની અંદર નગરપાલિકાએ પહેલા તો આનો આખો સર્વે કરાવ્યો. એ સર્વે કરવા માટે આ કન્સલ્ટન્ટની ફી છે 13,000 રૂપિયા. અને બીજા નંબરમાં એક વકીલ તરીકે જીઈબીના જે રિટાયર્ડ સિનિયર એન્જિનિયરની આપણે નિમણૂક કરી છે, જેને આ બધા કેસથી વાકેફ છે. નગરપાલિકાએ જે રકમ મળેલી છે એમના કહેવા પ્રમાણે આપણને બધી પરત મળશે. એ માટે આપણે કન્સલ્ટન્ટની નિમણૂક કરી અને એડવોકેટની નિમણૂક કરી છે. એનો ખર્ચ મંજૂર કરવાનો શું કરવાનું શક્ય તો હશે ને? પ્લાન છે આપણી પાસે. કેટલો ખર્ચો આપણે પાણીના શુદ્ધિકરણ માટે કેટલા રૂપિયાનો ખર્ચો કરીએ છીએ વાર્ષિક, એ બી આપણને તમને ખબર નથી. કશો નહીં, જે બી થતો હોય મારા અંદાજે વધારે થાય, 3-4 ટન નહીં. બીજું ઘણું બધું દવા હશે, પછી બી આપણે 900 રૂપિયા લઈએ, 600 ના 900 કર્યા. તમને બધામાં સમર્થન આપ્યું, અમે જે ભાવ વધારો કર્યા એમાં સમર્થન આપ્યું, અમે ના રાખી પાડી. ઝુંપડપટ્ટીમાં બી આપણે લીગલી કરવાનું કીધું, એમાં બી આપણે સમર્થન આપ્યું. લોકો મેરા બજેટ તો આપીએ છે, સેવા એટલે કહેવાય. સેવા એટલે કહેવાય.